દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. ચલો લંબાઈના માપન માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત પણ એક પરોક્ષ મેથડ છે, પરોક્ષ રીત. હવે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત સમજીએ પહેલા બે માપને આપણે સમજવા જરૂરી છે. એક માપ છે પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષનો લંબાઈના એકમ તરીકે એવા અંતરો કે જે આપણે મીટરથી માપી શકતા નથી, ગ્રહો સૂર્ય ચંદ્ર તારા વચ્ચેના અંતરો આપણે મીટરની મદદથી માપવા જાય, મીટર બહુ નાનો પડે છે. આપણે પ્રકાશની ખાસિયત જાણીએ છીએ, આપણે વ્યાખ્યામાં સમજી ગયા છે કે એક મિનિટ એક સેકન્ડમાં લગભગ 3 લાખ કિલોમીટર તરંગ કાપે છે. બરાબર, એક સેકન્ડમાં લગભગ 3 લાખ કિલોમીટર તરંગ કાપે છે. તો પ્રકાશ વર્ષ એટલે પ્રકાશે એક વર્ષમાં કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહે છે. હવે પ્રકાશ વર્ષ નું માપન એક પ્રકાશ વર્ષ બરાબર, પ્રકાશ વર્ષ ને આપણે લાઇટ ઇયર LY તરીકે ઓળખીશું. એનું સંકેત શું છે? લાઇટ ઇયર LY તરીકે 9.4 કેટલો થશે? 9.46 કે 44 તરીકે પણ લઈ શકો છો. સોરી, એટલે હા, એટલે 9.46 ઇન્ટુ 10^10 કેટલા ઘાત થશે? 10^11 મીટર. ઓકે, સમજાવી દઉં. અહીંયા એક બિંદુથી બીજા બિંદુએ પ્રકાશને પહોંચતા આપણે વ્યાખ્યા લીધી હતી ને, એમાં લગભગ એપ્રોક્સિમેટ કેટલું થાય છે? 3 લાખ કિલોમીટર સુધીનું અંતર થાય છે. આ તો એક સેકન્ડમાં. આવી રીતે એક દિવસ, એક કલાક, એક દિવસ, એક વીક, એક મહિનો નહીં પણ કેટલું, એક વર્ષ સુધી પ્રકાશ સતત ગતિ કરે તો જે અંતર કાપે એને શું કહેવાય? 1 લાઇટ યર. 9.46 × 10^11 મીટર કહે છે. આ એક અંતરને આપણે સમજીશું. અને એક બીજું અંતર આવે છે, એ અંતરને કહીએ છીએ એસ્ટ્રોનોમિકલ. એકમ લઈ લેવામાં આવે જેને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે.
તો એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને યાદ રાખીશું. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને વન એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. ઓકે, તો વન એયુ નું માપ કેટલું થશે? વન એયુ ઇઝ ઇક્વલ્સ ટુ 1.496 × 10⁻¹ મીટર. 1.496 × 10⁻¹ તો પ્રકાશ વર્ષ અને એસ્ટ્રોનોમિકલ યુનિટ જો મેં તમે સમજ્યા હશો તો દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત બહુ સરળતાથી સમજી શકશો. બરાબર, તો હવે દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત આપણે થોડી વ્યવસ્થિત રીતે સમજી લઈએ. દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત, જ્યારે તમે કોઈ બે બિંદુએથી કોઈ એક પદાર્થ નું અવલોકન કરો છો, યાદ રાખીશું, એક પદાર્થ નું અવલોકન બે બિંદુએથી કરવામાં આવે, બે જગ્યાએથી કરવામાં આવે. વેન યુ ઓબ્ઝર્વ વન ઓબ્જેક્ટ ફ્રોમ ટુ ડિફરન્ટ પોઈન્ટ, બે અલગ અલગ બિંદુથી તમે કરો તો અલગ અલગ સ્થાન એનું જણાય, એનું સ્થાન ફરી ગયેલું જણાય છે. દાખલા તરીકે એની વ્યાખ્યા લખી દઈએ. જ્યારે કોઈ પદાર્થનું અવલોકન બે જુદા જુદા બિંદુએથી જુદા જુદા સ્થાનેથી કરવામાં આવે તો બંને વખત પદાર્થના સ્થાન બદલાયેલા જણાય છે. આ રીતને દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત કહે છે. આ રીતને શું કહે છે? દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત. દાખલા તરીકે આ વ્હાઇટ બોર્ડ પર મેં એક લાઈન ખેંચી છે, તમારા હાથમાં પેન હશે ને, એ પેન ને એવી રીતે પકડો કે જેથી વ્હાઇટ બોર્ડ ની એક્ઝેક્ટ લીટી આગળ આવે. પકડી જુઓ, તમારા હાથમાં પેન હોય ને, એ પેન ને એવી રીતે પકડો કે એક્ઝેક્ટ આના ઉપર આવે. આમ પકડો તમે કે એક્ઝેક્ટ આના ઉપર આવે. બંને આ ખુલ્લી રાખી પકડવાની છે. સીધું મોઢું સીધું રાખશો અને એવી રીતે પકડો કે બંને ની વચ્ચે આવે. હવે ડાબી આંખ બંધ કરો, તમને લીટી દેખાય છે? હાથ ના હલવો છે, હાથને ત્યાં જ રાખો. પછી જમણી હાથ બંધ કરો તો બે વખતે તમે જોશો. પહેલી વખત તમે સેટ કરો છો એટલે આ લીટી દેખાતી નથી. દાખલા તરીકે આ સ્થળેથી તમને લીટી દેખાતી નથી, પણ જયારે એક આંખ બંધ કરશો ત્યારે તમને લીટી દેખાતી થશે. બરાબર, એક આંખ બંધ કરશો ત્યારે એક વખત જોશો તો લીટી ની આ તરફ દેખાશે, બીજી વખત જોશો તો લીટી ની આ તરફ દેખાશે. નજીક રાખી તમે આમ જુઓ છો તો એક આંખ બંધ કરશો તો લીટી ની આ તરફ, બીજી આંખ બંધ કરશો તો લીટી ની આ તરફ દેખાશે. તો અહીંયા આપણી બંને આંખો છે, આ લીટી એક જ પોઈન્ટ છે. આપ આ પદાર્થનું અવલોકન કરો છો, હું આને એક પરોક્ષ મેં એક આધાર તરીકે રાખું છું કે પેનનું સ્થાન જાણવા માટે, કારણ કે આખું વ્હાઇટ બોર્ડ છે, ખ્યાલ ન આવે. એટલે આની આગળ મેં પેન રાખી, હવે હું એક આંખ બંધ કરી તો એક આંખ દ્વારા આવતું કિરણ મારું આમ થઈને આમ આને જોઈ શકશે, બીજી આંખ દ્વારા આવતું કિરણ આને જોઈ શકશે. મતલબ એક વખત લીટી આ પેનની આ તરફ દેખાશે અને બીજી વખત લીટી પેનની આ તરફ દેખાશે. તો આ વસ્તુનું અવલોકન ક્યાંથી કર્યું? આંખની મદદથી કર્યું. આંખની મદદથી કરવાથી વચ્ચે રહેલી પેન એક તરફ આ બતાવશે અને બીજી તરફ આ, મતલબ પેનનું સ્થાન ખસી ગયેલું ગણાશે. એક વખત આ તરફ લીટી છે એનો અર્થ કે પેન આ તરફ છે, પણ બીજી આંખથી જોઈએ એટલે આ તરફ પણ લીટી દેખાય છે. એનો અર્થ એવો થયો કે બે બિંદુ એટલે આપણી બે આંખો, વસ્તુ એટલે પેન અને સ્થાન ખસી ગયેલું એટલે
આની મદદથી આપણને દેખાય છે આપણને. સો જ્યારે કોઈ પણ પદાર્થનું અવલોકન બે જુદા જુદા સ્થાનેથી કરવામાં આવે તો બંને વખતે પદાર્થના સ્થાન કેવા દેખાય છે? બંને એક વખત લીટી આ તરફ દેખાય છે, બીજી વખત લીટી આ તરફ દેખાય છે. તો આ રીતને કેવી રીત કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહે છે. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી આપણે કોઈ પણ પદાર્થનું અંતર માપી શકીએ છીએ. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી દાખલા તરીકે કોઈ ઊંચાઈ પદાર્થ છે, આ પદાર્થનું અંતર માપવું છે. આપણે પૃથ્વી સપાટી પર છીએ તો એક વખત આ બિંદુએથી માપીએ અને એક વખત આ બિંદુએથી માપીએ, જુદા જુદા સ્થાનેથી માપીએ. આ બંને વચ્ચેનું જે અંતર છે ને એનું નામ આપીશું બેઝ પાય. ઓકે, હવે આ ખૂણો આપણે મેળવવાનો છે. આ બહુ હાઈટમાં છે છતાં આપણે ખૂણો મેળવવાનો છે. વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછે છે, સાહેબ ઉપર ખૂણો માપવા કેવી રીતે જઈએ? આપણે ઉપર માપવા કેવી રીતે જઈશું ખૂણો? તો સિમ્પલ પ્રશ્ન છે અને જવાબ પણ બહુ સહેલો છે કે એક એવી લાઈન લઈએ કે જે સમાંતર હોય. તો આ સમાંતર લાઈન નો અહીંયા તરફના ખૂણાને આપણે શું કહીશું? થીટા વન કહીએ. અને બીજી એક સમાંતર લાઈન અહીંયા છે ઉધારીનો, તો આને શું કહીશું? થીટા ટુ કહીશું. સેન્ટર સાથે લાઈન ખેંચીએ તો આ ખૂણો કેવો થઈ ગયો? યુગ્મ કોણ. આ ખૂણાનું માપ કેટલું થઈ ગયું? થીટા વન. આ તો આપણે માપી શકીએ. કોની મદદથી માપી શકીએ? આપણે હમણાં જ એક્સટેન્ડ નામનું સાધન લીધું ને, એની મદદથી આપણે માપી શકીએ. આની મદદથી અહીંયા પણ ખૂણો માપી શકીએ. કેટલો? થીટા ટુ. તો આ એંગલ આપણે થીટા કહીએ તો થીટા બરાબર કેટલો લખી શકાય? થીટા વન પ્લસ થીટા ટુ. મતલબ ઊંચાઈએ રહેલો પદાર્થ એની સાથે બનતો ખૂણો બે તરફ આપણી પાસે રહેલા શિરોલંબ જે રેખાની સાથે બનતા ખૂણાની મદદથી આપણે માપી શકીએ છીએ. પણ શિરોલંબ રેખા આપણે પૃથ્વીથી જો શિરોલંબ લઈએ તો પૃથ્વીથી શિરોલંબ અહીંયાથી લીધો છે. માની લો કે આ પૃથ્વી સપાટી છે, તો પૃથ્વી સપાટીથી આપણે શિરોલંબ લઈએ તો શિરોલંબ તો સ્થિર છે જ ને. એ શિરોલંબ સ્થિર નથી, બધી બાજુ ફરે છે. જે પૃથ્વી રોટેશન કરે છે એ પ્રમાણે ફરે છે. તો એવી કઈ રેખા આપણે કલ્પના કરી શકીએ કે જે શિરોલંબ હોય? તો એના માટે એક રીત છે, ગ્રહો અને મોટા મોટા બહુ દૂર અંતરે રહેલા ગ્રહોનું અંતર માપવા માટેની આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે. તેમાં ગ્રહનું ઉદાહરણ લઈએ, છતાં પણ અહીંયા આગળ એનું સૂત્ર લઈ લઈએ. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનું સૂત્ર, ચલો આ થીટા છે, આ બેઝ કહેવાય. આને શું કહીશું? બેઝ, જેને બી કહીએ. અને આ અંતરને આપણે કહીએ બી. તો આપણે જાણીએ છીએ આપણો પૂરક એકમ કયો છે? પૂરક એકમ થીટા નું રેડિયન માપ બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા. ઓકે, આ બહુ દૂર હોવાથી, મતલબ આ બહુ નજીક હોય અને આ બહુ દૂર હોય, આ અંતરને બહુ દૂર લેવાય. આ 1 મીટર હોય તો 1000 મીટર લઈ શકાય. આ હાઈટ કેટલી લેવાય? 1000 મીટર. આ 1 મીટર હોય તો 1000 મીટર હોય શકે. એટલે આને આપણે શું કહી શકીએ? ચાપ, સૂક્ષ્મ ભાગ છે. ચાપ, ચાપને બેઝ કહીએ છીએ. તો થીટા રેડિયન ઇઝ ઇક્વલ્સ ટુ બેઝ અપોન આ ઊંચાઈ, જેને આપણે બી કહીએ છીએ. તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં આ રીતનો પણ ઉપયોગ કરી શકાય છે. બરાબર, હવે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં આ વાત કરીએ ત્યાં સુધી આપણે એક બીજી વાત કરી કે કોઈ પણ વસ્તુ આપણને નાની કે મોટી દેખાવ પાછળનું કારણ શું છે? તો આપણી જે આઈ સાઈટ છે ને એનો બનતો ખૂણો, આપણી આંખ સાથે બનતો ખૂણો. તમે વસ્તુની નજીક છો, દાખલા તરીકે હું આ પેનને જોઉં છું તો પેનના આ ખૂણે અહીંયાથી અહીંયા સુધીનો જે મારી આંખ સાથે ખૂણો બને છે એ બહુ મોટો છે. પણ હું પેનને દૂર લઈ જઈશ તો હવે આ ખૂણો કેવો થઈ જશે? નાનો થઈ જશે. તો આ વસ્તુ મને કેવી દેખાશે? નાની દેખાશે. એક સીધી વાત છે કે ધારો કે આ હાઈટની વસ્તુ છે અને અહીંયાથી આપણે અહીંયા ઉભા રહીને તમે અવલોકન કરો છો, તો અહીંયાથી આ એંગલ આપણે લઈ લઈએ તો આ એંગલને હું આલ્ફા નામ આપું. બરાબર, પછી ચાલતા ચાલતા તમે થોડે દૂર જાઓ છો અને દૂર જઈને તમે ટોચને દેખો છો, આ ખૂણાને બીટા નામ આપો. હવે મારે કહેવાની કોઈ જરૂર ન પડે કે કયો ખૂણો નાનો ને કયો ખૂણો મોટો. કયો ખૂણો નાનો છે? બીટા ખૂણો નાનો છે અને આલ્ફા ખૂણો કેવો છે? મોટો છે. તો આ સ્થાને ઉભા થતા વસ્તુ આપણને કેવી દેખાશે?
મોટી દેખાય છે કારણ કે આપણો દ્રષ્ટિ કિરણ નો જે ખૂણો છે એ બને છે કેવો બને છે મોટો બને છે અને તમે દૂર જાઓ છો તો ખૂણો કેવો થઈ જાય છે નાનો થઈ જાય છે નાનો થાય એટલે વસ્તુ આપણને કેવી દેખાય છે નાની કોઈ ઇમારત ની પાસે ઉભા તો તમને ઇમારત બહુ મોટી લાગે પણ બહુ દૂર જતા તો ઇમારત ધીમે ધીમે કેવી દેખાય છે નાની જેમ જેમ તમે આગળ જાઓ છો એમ એમ એંગલ કેવો થતો જાય છે વધતો જાય છે વધશે હવે તમે બહુ દૂર ના અંતરે જશો તો પેરેલલ થઈ જાય આ કિરણ કેવું થઈ જાય પેરેલલ બસ આ જ ઘટનાનો ઉપયોગ મતલબ કે આપણે દસમા ધોરણમાં પણ તમે ભણી ગયા છો કે બહુ દૂરથી આવતા પ્રકાશના કિરણોને આપણે કેવા લેવાના સમાંતર ખબર છે ને અનંત અંતરે થી આવતા પ્રકાશના કિરણોને કેવા લઈશું સમાંતર લઈશું તો અહીંયા આગળ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો એક વ્યવહારિક ઉપયોગ અને ગણતરી લઈ લઈએ ભૌતિક ઘટનાઓમાં દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કઈ રીતે કરીશું ગ્રહની તારાની ઊંચાઈ માપશું તારાનું અંતર માપવા માટે હવે આપણે જાણીએ છીએ પ્રકાશ વર્ષમાં તારાને માપવામાં આવે આવે ને તો યાદ રાખીશું તારાઓનું માપન છે ને એ ત્રણ પ્રકારે કરવામાં આવે છે તારાનું અંતર એક નજીકના તારા એક મધ્યમ અંતરના તારા અને એક અતિ દૂર અંતરના તારા નજીકના તારાઓ એટલે 5-10 પ્રકાશ વર્ષ દૂર તારાઓ હોય એને નજીકના તારાઓ કહેવાય મધ્યમ અંતરના તારાઓ 100 પ્રકાશ વર્ષ દૂર સુધીના તારાઓને આપણે શું કહીશું મધ્યમ અંતરના તારાઓ અને અતિશય દૂર તારાઓ 100 પ્રકાશ વર્ષ કરતા વધારે દૂર રહેલા તારાઓને અતિશય દૂર તારાઓ કહીશું તો આપણે વિચારી લઈએ કે એક એવો તારો વિચારી લઈએ જે અતિશય દૂર છે અતિશય દૂરનો તારો અને આપણી પૃથ્વી અહીંયા છે હવે આ તારામાંથી આવતા પ્રકાશના કિરણો આપણા પૃથ્વી સુધી પહોંચે છે અહીંયા આપણે પૃથ્વીને લઈ લઈએ